નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। કોરોના વાયરસને લઈને લોકડાઉન વચ્ચે ભલે બધા ધંધામાં નુકસાની જોવા મળી રહી હોય, પરંતુ પાર્લેજી બિસ્કિટનું એટલું બધું વેચાણ થઈ રહ્યું છે કે ગત 82 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે। એવું કેવી રીતે થયું? તો તેનો જવાબ છે પરપ્રાંતીય શ્રમિકો। જી હા, માત્ર 5 રૂપિયામાં મળનાર પાર્લેજી બિસ્કિટના પેકેટ હજારો કિલોમીટર પગે ચાલીને જઈ રહેલા પ્રવાસી શ્રમિકો માટે ખૂબ મદદગાર સાબિત થયા। કોઈ વ્યક્તિએ જાતે ખરીદીને ખાધા, તો કોઈ વ્યક્તિએ બીજાને મદદ માટે બિસ્કિટ વહેંચ્યા, જ્યારે ઘણા લોકોએ તો પોતાના ઘરોમાં પાર્લેજી બિસ્કિટનો સ્ટોક જમા કરીને રાખી લીધો। કહેવાય છે પાર્લેજી 1938ની સાલ એટલે કે તેનું પ્રોડક્શન શરૂ થયું ત્યારથી જ લોકો વચ્ચે એક મનગમતી બ્રાન્ડ રહી છે। જો કે 2019માં જ્યારે આર્થિક મંદીની વાત થઈ રહી હતી, તે સમયે પાર્લે તરફથી કહેવાયું હતું કે પાર્લેજી બિસ્કિટનું સેલિંગ ઘટી ગયું, ત્યારે કોરોનાને લઈ લાગુ કરેલ લોકડાઉન વચ્ચે પાર્લેજીએ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે બિસ્કિટ વેચવાનો રેકોર્ડ બનાવ્યો છે। જો કે પાર્લે કંપનીએ વેચાણના આંકડા તો નથી જણાવ્યા, પરંતુ એટલું જરૂરથી કહ્યું કે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં સેલિંગ વધ્યું છે। પાર્લેના સેલ્સના હેડ મયંક શાહે કહ્યું કે પાર્લેજીનું સેલ્સ વધવાના કારણે પાર્લેની પ્રોડક્ટનો માર્કેટ શેર 5% વધ્યો છે અને ખાલી પાર્લેજીના સેલ્સમાં જ 80-90% જેટલો વધારો થયો છે, જે પહેલા ક્યારેય નથી થયું। મયંક શાહે વધુમાં કહ્યું, આ એક સામાન્ય માણસનો બિસ્કિટ છે। જે લોકો બ્રેડ નથી ખરીદી શકતા, તેઓ પાર્લેજી ખરીદે છે। જો કે ખબરોના આંકડા એ પણ કહે છે કે પાર્લેના પાર્લેજી ઉપરાંત ક્રેકજેક, મોનેકો, હાઇડેન્સિક જેવી અનેક પ્રોડક્ટ્સનું પણ લોકડાઉનમાં ખૂબ વેચાણ થયું। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો। વધુ અપડેટ માટે dilok satta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં।